નમસ્કાર બેન, લાસ્ટ એકમમાં આપણે નાણા અંગેની વ્યાખ્યાઓ, ત્યારબાદ નાણા અંગેના વિવિધ મંતવ્યો, અભિપ્રાયો તથા નાણાના ઘટકોની ચર્ચા કરી હતી. એ નાણામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય અને કેમ કરવામાં આવે છે, નાણાંની તરલતાને આધારે નાણાંના વિવિધ ઘટકોની ચર્ચા કરી ચૂક્યા છે. આજ નાણાં પુરવઠાના ઘટકોમાં આપણે આગળ વધતા કાયદા માન્ય નાણાંનું જથ્થું અને બેંક નાણું અથવા તો બેંક થાપણોની સંદર્ભમાં એના ઘટકો અંગે ચર્ચા કરીએ છીએ અથવા તો વિચાર કરીએ છીએ. કાયદા માન્ય નાણાંમાં મધ્યસ્થ બેંક દ્વારા જે ચલણી નોટો, ધાતુના સિક્કાઓ જે બહાર પાડવામાં આવે છે તેનો સમાવેશ થાય છે. જે તે દેશની મધ્યસ્થ બેંક એ ચલણી નાણું બહાર પાડે છે, જે કાયદા દ્વારા માન્ય હોય છે, જેની અગાઉ આપણે ચર્ચા કરી હતી કે પ્રોમિસ આપવામાં આવે છે, વચન આપવામાં આવે છે અને એને સર્વસ્વીકૃતિ જોવા મળે છે. આ જે કાયદા માન્ય નાણું છે એ કાયદા માન્ય નાણું એ બેંક દ્વારા, મધ્યસ્થ બેંક દ્વારા જેને અનામત ભંડોળ સ્વરૂપમાં રાખી કે એટલી જ પ્રકારની જેટલા નાણાં બહાર પાડવાના છે એટલા જ નાણાંની અનામત ભંડોળ એ પોતાની પાસે રાખી જામીનગીરીના સંદર્ભમાં અને એ ચલણી નાણું અસ્તિત્વમાં મૂકવામાં આવે છે અથવા તો બહાર પાડવામાં આવે છે. જે આ નાણું છે એ નાણું એ ચલણી નાણું એ બેંક થાપણો સ્વરૂપમાં જોવા મળે અથવા તો આ જ નાણાંનો ઉપયોગ એ બેંક થાપણો તરીકે જોવા મળતો હતો. બેંક નાણું અથવા તો બેંક થાપણો એ જે ચલણમાં રહેલી નાણું છે, ધાતુના સિક્કા છે કે ચલણી નોટો છે, એ જ લોકો બચત સ્વરૂપે બેંકોમાં જમા કરાવતા જોવા મળે અને જે ડિપોઝિટ થાય છે થાપણ સ્વરૂપમાં મૂકવામાં આવે છે એમાંથી જ બેંક એ બેંક નાણાંનું સર્જન કરે છે અથવા તો શાખ સર્જનની પ્રવૃત્તિ દ્વારા નાણાંનું સર્જન થતું જોવા મળે. આજે બેંક થાપણો છે એ બેંક નાણાંનો જથ્થો દર્શાવે છે કે જે ધિરાણની પ્રવૃત્તિમાં વપરાવાનું છે, મૂડીરોકાણની પ્રવૃત્તિમાં વપરાવાનું છે અને જેને પરિણામે કાયદા માન્ય નાણું એ બેંક થાપણો પર આધારિત જોવા મળે, બેંક થાપણો એ કાયદા માન્ય નાણું પર આધારિત જોવા મળે. કાયદા માન્ય નાણાંના જથ્થામાંથી લોકો એ કેટલીક બચત કરતા હોય, જેમાં બચતો બે પ્રકારની જોવા મળે, એક કામ ચલાવ અને બીજી મુદ્દતી થાપણોની. મુદ્દતી થાપણોની જે બચતો છે એ સાખી નાણામાં અથવા તો બેંક નાણામાં નોંધપાત્ર વધારો કરે છે અથવા તો બેંક નાણાનો જે પુરવઠો છે એ પુરવઠોમાં વધારો દર્શાવે છે. આમ જે બેંક નાણાનો મુખ્ય પુરવઠો છે એ પુરવઠો એ મુદ્દતી થાપણોમાંથી આવતો જોવા મળે. મુદ્દતી થાપણોને આપણે ફિક્સ ડિપોઝિટ તરીકે ઓળખાવીએ છીએ કે જે લાંબા ગાળા માટે અથવા તો નિશ્ચિત ગાળા સમયગાળા માટે બેંક પાસે મુદ્દતી બચત તરીકે મૂકવામાં આવે છે અને જેનો મુખ્ય હેતુ એ વ્યાજ જોવા મળતું. આમ આધુનિક સમાજમાં નાણાંના ઘટકોમાં બે મુખ્ય મુદ્દાઓ જોવા મળે અથવા તો બે મુખ્ય ઘટકો જોવા મળે, જેમાં એક છે કાયદા માન્ય નાણું, જેને આપણે મધ્યસ્થ બેંક દ્વારા જે ચલણમાં મૂકવામાં આવેલ હોય તે નાણાં તરીકે ઓળખે છે, અને જે બીજો જથ્થો છે એ બેંક નાણું કે સાખી નાણાં તરીકે ઓળખાવે છે, જે બેંક દ્વારા શાક સર્જન, ચેક, હુંડી, ડ્રાફ્ટ, વિનિમય પત્રો વગેરે દ્વારા જે શાક સર્જનની પ્રવૃત્તિ થાય છે એ શાક સર્જનની પ્રવૃત્તિ દ્વારા એ અસ્તિત્વમાં આવતું જોવા મળે છે. આમ નાણાંના મુખ્ય ઘટકોમાં બે પેટા વિભાગ તરીકે કાયદેસરનું નાણું અને બીજું બેંક નાણાંનો સમાવેશ થાય છે. આ જે નાણું છે એ નાણાંના મુખ્ય ઘટકો બાદ નાણાંને સંદર્ભમાં એક બીજો ખ્યાલ પણ પ્રવર્તે છે અને ખ્યાલ તમે કદાચ જાણતા પણ હશો, ઉચ્ચ શક્તિ નાણું, જેને આપણે હાઈ પાવર મની તરીકે ઓળખતા હોઈએ. અહીંયા જે આ નાણાંની તરલતા રહેલી છે, નાણાંમાં જે વેગ રહેલો છે, વસ્તુ કરતા નાણાંની જે ખરીદ શક્તિ છે, નાણાંનું જે રૂપાંતરિતા છે, નાણાંની તરલતા છે, લિક્વિડિટી છે, એમાં જે વેગ રહેલો છે એને આધારે એના બે પ્રકાર પાડવામાં આવેલા છે અથવા તો બે ખ્યાલ અસ્તિત્વમાં આવેલા જોવા મળે, જેમાં એક છે એ ઉચ્ચ શક્તિ નાણું છે
અને જે બીજો ખ્યાલ છે જેને આપણે અલ્પશક્તિ નાણાં તરીકે ઓળખાવીશું. આ ઉચ્ચ શક્તિ નાણું અને અલ્પશક્તિ નાણુંનો ખ્યાલ અહીંયા સમજવો જરૂરી છે, કારણ કે તે તેની લિક્વિડિટી, તરલતા, વેગ સાથે સંબંધ ધરાવે છે. ઉચ્ચ શક્તિ નાણાં માટે અંગ્રેજીમાં પ્રચલિત શબ્દ હાઈ પાવર મની જે ઉપયોગમાં લઈએ છીએ, જેને આધારે નાણાં પુરવઠાની અભિવૃદ્ધિનો દર ને કદ નક્કી કરી શકાય છે. આનું કારણ એ છે કે નાણું આપેલા સમય દરમિયાન વિનિમયના માધ્યમના સ્વરૂપમાં એક હાથમાંથી બીજા હાથમાં કેટલી વખત જાય છે. આજે વિનિમયના માધ્યમ તરીકે એક હાથમાંથી બીજા હાથમાં જે જવાની પદ્ધતિ છે, અથવા તો જે નિશ્ચિત સમયગાળા દરમિયાન રૂપાંતરિત થવાની પદ્ધતિ છે, તેને ચલણ વેગ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આધુનિક અર્થશાસ્ત્રીઓ તેને નાણાં ગુણક તરીકે પણ ઓળખાવે છે. નાણાંનો ચલણ વેગની વ્યાખ્યા જોઈએ તો, અથવા તો સમજવાનો પ્રયત્ન કરીએ તો, આપેલા સમયગાળા દરમિયાન કોઈ પણ એક એકમ જે ચલણનું છે એ ચલણમાંથી બહાર નીકળી ન જાય ત્યાં સુધી અર્થતંત્રમાં સરેરાશ કેટલા વાર ઉપયોગ થાય છે તેને ચલણ વેગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ચલણ વેગ એટલે અર્થતંત્રમાં જે એકમ ચલણમાં ઉપયોગમાં રાખવામાં આવેલ છે એ એકમ નિશ્ચિત સમયગાળા દરમિયાન કેટલી વાર ઉપયોગમાં લેવાય છે જેને ચલણ વેગ તરીકે ઓળખવામાં આવે છે. આપણે એને સાદી રીતે સમજવા પ્રયત્ન કરીએ તો એક અઠવાડિયા માટે જો 100 રૂપિયાની નોટ એ વિનિમય માધ્યમ તરીકે મૂકવામાં આવી હોય અને એ જો 30 લોકો પાસે હસ્તાંતરણ થાય છે તો અહીંયા 100 × 30 = 3000 આમ નાણાંનો ચલણ વેગ જોવા મળે છે. સાદી ભાષામાં કહીએ તો હું તમારી પાસે કોઈ 100 રૂપિયા કે એવું પૂછી ના માગતો અને હું એ રૂપિયા મેળવું છું અને ત્યારબાદ એ રૂપિયામાંથી હું કોઈ વસ્તુ ખરીદું છું એ વ્યક્તિ પાસે, એ વ્યક્તિ બી વ્યક્તિ પાસેથી ખરીદે છે, બી સી પાસેથી ખરીદે છે, એમ એક અઠવાડિયા દરમિયાન એ જે નાણાંનું હસ્તાંતરણ થયું એ હસ્તાંતરણ કેટલી વાર થયું તેને આધારે નાણાંનું ચલણ વેગ માપવામાં આવે. આમ 100 × 30 = 3000 એ નાણાંનો વધારો દર્શાવે છે. રૂપિયા 100 જ હતા પરંતુ ચલણ વેગને આધારે, નાણાંની જે વેગની શક્તિ છે એના આધારે, જે ગતિ કરવાની શક્તિ છે એના આધારે એ 3000 રૂપિયા જેટલો ચલણ વેગ ધરાવે છે. આમ આને આધારે નાણાંના 2 પેટા વિભાગ પાડવામાં આવેલ છે, એક ઉચ્ચ શક્તિ નાણું અને બીજું છે એ અલ્પ શક્તિ નાણું. આનું બીજું ઉદાહરણ લઈએ તો નાણાંની શક્તિને આપણે સરળતાથી સમજી શકીએ. ભારત દેશ દ્વારા સરકારી કર્મચારીઓને અમુક પ્રકારના ભથ્થામાં વધારો કરવામાં આવે, માની લો કે એ વધારો ₹300 કરેલ છે. આજે ₹300 વધારો છે, એ ₹300 વધારો એ જે તે લોકોની ખરીદ શક્તિમાં વધારો કરશે. આ જે ખરીદ શક્તિમાં વધારો થાય છે એ ખરીદ શક્તિના વધારાને પરિણામે એ લોકોની આવક વધશે. આવક વધવાથી એ લોકોના જે ખર્ચ છે એ ખર્ચમાં વધારો થશે, વસ્તુઓ ખરીદશે અને એ વસ્તુઓના સંદર્ભમાં એ જે તે લોકો એ તેની ખરીદ શક્તિના સંદર્ભમાં માંગમાં વધારો કરે છે. માંગમાં વધારો થતાં એ અર્થતંત્રમાં ફેરફાર લાવે છે, નાણાં પુરવઠામાં ફેરફાર લાવે છે. આમ આ માત્ર એક જ વ્યક્તિના સંદર્ભમાં જો 300 રૂપિયાનો વધારો થયો તો આ પરિણામ આવી શકે. તો માની લો કે ભારત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના 1 કરોડ લોકો છે એ 1 કરોડમાં આ 300 રૂપિયાનો વધારો એ કેટલો ફેરફાર લાવી શકે. એનું ઉદાહરણ સ્વરૂપમાં આપણે આગળ ચર્ચા કરી એ મુજબ જો એ 300 રૂપિયા એ 10 વાર ઉપયોગમાં લેવામાં આવે તો એ 300 × 10 = 3000 રૂપિયાનો વધારો કરે છે, અથવા તો 3000નો ચલણ વેગ કરાવે.
આ જ બાબત જો 1 કરોડ લોકોના સંદર્ભમાં કરવામાં આવે તો એમાં સીધો 3000 કરોડનો વધારો દર્શાવશે. આમ નાણાંની ખરીદ શક્તિ એના માધ્યમ દ્વારા દર્શાવશે. પરંતુ અહીંયા બીજો વિકલ્પ છે. આ હાઈ પાવર નાણાંના સંદર્ભમાં આપણે ચર્ચા કરી કે આ જે નાણું છે એ નાણું એ સરકાર દ્વારા ભથ્થા સ્વરૂપમાં સીધા પગારમાં આપવામાં આવ્યું અને લોકો પાસે એ સીધું આવ્યું અને જે ખરીદ શક્તિ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યું. પરંતુ સરકાર હવે એવું વિચારે કે આ જે ભથ્થા સ્વરૂપમાં લોકોને આપવામાં આવેલા પૈસા હતા તેની જગ્યાએ ભવિષ્ય નિધિ કે PF દ્વારા એને એ રૂપિયા આપવામાં આવે, અથવા તો સરકાર એને PF સ્વરૂપમાં એ રૂપિયા આપે. તો PF સ્વરૂપમાં એ રૂપિયા આપવાથી જે એનો ખરીદ શક્તિ કે જે ચલણ વેગ હતું, જે પહેલાં આપણે આગળ ઉદાહરણ જોયું તેમ 300 રૂપિયા એ થોડા જ ગાળામાં 10 વાર હસ્તાંતરણ થયા હતા, જેની જગ્યાએ આ રૂપિયા જો PF દ્વારા આપવામાં આવે છે તો એ સીધા એમના PF નિધિમાં જમા થાય છે, જેના પર જે આ ફેરફાર થયો હતો. આપણે અગાઉ જેમ કહું કે 1 કરોડ લોકોના પગાર ભથ્થામાં વધારો કરવાથી 3000 કરોડનો જે અર્થતંત્રમાં ફેરફાર થાય છે, ડિમાન્ડ વધે છે, ઉથલ પાથલ થાય છે, એ ઉથલ પાથલ આ જે ભવિષ્ય નિધિમાં આપવામાં આવતી રાહતથી અથવા તો આપવામાં આવતા વધારાથી થશે નહીં. કારણ કે ભવિષ્ય નિધિમાં જે રૂપિયા આપવામાં આવ્યા છે એ સીધા તેમને મળતા નથી, એ સીધી તેમની ખર્ચવા પાત્ર આવક બનતા નથી, એ સીધું તેમના આવકમાં વધારો કરતા નથી, અને માટે જ એ રૂપિયા એમના પાસે જમા થયા હોવા છતાં, એમના ખાતામાં ટ્રાન્સફર થયા હોવા છતાં એનો તૈયારીમાં ઉપયોગ કરી શકાતો નથી. ઉપયોગ થાય છે, માની લો કે PF પરથી બેંક પાસેથી લોન લેવામાં આવે, લોન માટેની પ્રોસિજર હોય, તૈયારીમાં તો મળી નથી જવાનું, તો એ વાર લાગે છે. એના પરથી કોઈ ધિરાણકીય પ્રવૃત્તિ શરૂ થાય તો પણ વાર લાગે છે. એટલે લોકો પાસે પહોંચવા માટેનો જે ટાઈમ છે એ ટાઈમ લિમિટ એમાં જોવા મળે છે, અથવા તો એને ખર્ચવા પાત્ર રકમ બનતા બનતા વાર લાગે છે. અને એ સંદર્ભમાં જે એનો જે ચલણ વેગ છે અથવા તો એ જે શક્તિ ધરાવે છે એ શક્તિ એની ઓછી જોવા મળે છે. આમ આ જે નામ છે એને આપણે અલ્પ શક્તિ નામ તરીકે ઓળખાવી શકીએ. જ્યારે જે પ્રથમ આપણે જે કોન્સેપ્ટ જોયો કે ખ્યાલ જોયો તેને ઉચ્ચ શક્તિ નાણાં તરીકે ઓળખવામાં આવે છે. ઉચ્ચ શક્તિ નાણાંને અનામત નાણું, આદેશ નાણું તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ જે નાણું છે એ રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલ નોટું કે ચલણી નાણું છે એ છે. આ જે રિઝર્વ બેંક દ્વારા જે બહાર પાડવામાં આવતું નાણું હોવાથી એને સરકારી નાણાં તરીકે પણ ઓળખવામાં આવે છે. રિઝર્વ બેંક એ સરકારી બેંક તરીકે માનવામાં આવે છે અને માટે એને આ રીતે ઓળખાવી શકાય. ઉચ્ચ શક્તિ નાણાંનો જે ખ્યાલ છે એ ખ્યાલ કોઈ નૂતન ખ્યાલ નથી. આપણે જે અગાઉ આપણે ચર્ચા કરી ઉચ્ચ શક્તિ નાણું અને અલ્પ શક્તિ નાણું ઉદાહરણ દ્વારા, એ જે ખ્યાલ છે એ ખ્યાલ કોઈ નવીન ખ્યાલ નથી કે હમણાં જ આવેલો ખ્યાલ નથી. આ ખ્યાલ અંગે ઘણા વર્ષોથી વાત થતી આવે છે, જેની વાત ડેનિસ રોબર્ટસને કે બેઠેલા નાણાં કે હારૂટ નાણાં તરીકે કરેલી જોવા મળે છે. તો ઇવરિંગ ફિશરે પોતાના નાણાં પરિમાણના સિદ્ધાંતમાં નાણાંના ચલણ વેગ દ્વારા વીની સંજ્ઞા દ્વારા એને રજૂ કરેલ જોવા મળે છે. આ જ બાબત એ નાણાં ગુણક તરીકે પણ રજૂ થયેલી જોવા મળે છે. કારણ કે નાણાં ગુણકનો ખ્યાલ એ અનિજ સાથે સંકળાયેલો છે. ઉચ્ચ શક્તિ જે નાણું છે એ નાણું એ પ્રશિષ્ટોથી એના ખ્યાલ કોન્સેપ્ટ ચાલતો આવેલો જોઈ શકાય છે. ઉચ્ચ શક્તિના નાણાંની ઘટકોમાં ચર્ચા કરીએ તો એમાં 3 ઘટકોનો સમાવેશ થાય છે, જેમાં 1 ચલણમાં ફરતું નાણું કે જેને પ્રજા પાસેથી જે સિક્કાઓ અને નોટો ચલણી રહેલી છે તે, બીજું છે રિઝર્વ બેંકમાં જે પ્રજાની થાપણો રહેલી છે તે, અને ત્રીજું છે બેંક પાસે જે રોકડ અનામત પ્રમાણ રહેલું છે. બેંક પાસે રોકડ અનામત પ્રમાણ રહેલું છે, તમે નાણાકીય નીતિ અંતર્ગત ભણ્યા હશો, રોકડ અનામત પ્રમાણ જે થાપણો બેંકોમાં લોકો દ્વારા મૂકવામાં આવે છે એ થાપણો
કરતા બેંક ઓછું ધિરાણ કરે છે. એને નિશ્ચિત રકમ એ રોકડ અનામત પ્રમાણ સ્વરૂપમાં રાખવી પડે છે, જે રિઝર્વ બેંક દ્વારા દેશની મધ્યસ્થ બેંક દ્વારા નિર્ધારિત કરેલ નિધિ એ રોકડ અનામત પ્રમાણમાં રાખવામાં આવેલી જોવા મળે છે. આજે બેંકો તેમની થાપણો છે એ રોજબરોજની લેવડ દેવડને પહોંચી વળવા માટે, સલામતી માટે તેમજ રોકડ અનામત સ્વરૂપમાં ચલણ હાથ પર રાખે છે. આ બેંકોની પોતાની અનામતો કહેવાય. બેંકો જે કાયદાની રૂએ થાપણો રિઝર્વ બેંકમાં અનામત સ્વરૂપમાં રાખે છે, આમ આજે બેંકની રોકડ અનામતનો કોન્સેપ્ટ જોવા મળે છે. વેપારી બેંકો અનેક ઘણું શાક સર્જન કરે છે, નાણાંના પુરવઠામાં ગણના પાત્ર વધારો કરે છે. આજે શાકસર્જનની પ્રવૃત્તિ છે, શાકસર્જનનો કોન્સેપ્ટ આગળ જુઓ કે આપણે ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ, મૂડી વગેરે દ્વારા બેંકો દ્વારા શાકસર્જન થતું અને જે નાણાંના પુરવઠામાં પ્રમાણમાં વધારો કરે છે, તેનો આધાર આજે પુરવઠામાં વધારો કરે છે અથવા તો જે શાકસર્જનની પ્રવૃત્તિ કરે છે તેનો આધાર એ રોકડ અનામતની ટકાવારી પ્રમાણ પર જોવા મળે છે. જો રોકડ અનામત અને શાકસર્જન વચ્ચે વ્યસ્ત સંબંધ છે, જો રોકડ અનામતનું પ્રમાણ વધુ તો શાકસર્જનનું પ્રમાણ ઓછું અને રોકડ અનામતનું પ્રમાણ ઓછું તો શાકસર્જનનું પ્રમાણ ઓછું. માની લઈએ, એનું ઉદાહરણ જોઈએ તો કોઈ બેંક પાસે 1000 રૂપિયા થાપણ સ્વરૂપમાં છે, રોકડ અનામત સ્વરૂપમાં, તો એ 1000 રૂપિયામાંથી એને રોકડ અનામત તરીકે 50% રકમ રાખવાની હોય છે એવું નિર્ધારિત કરવામાં આવેલું છે. હવે ધારો કે 50% રકમ એ અનામતમાં રાખવાની હોય તો 1000 ના 500 રૂપિયા 50% તરીકે 500 રૂપિયા એ અનામતમાં રાખે છે અને 500 રૂપિયાનું ધિરાણની પ્રવૃત્તિ કરે છે. હવે આ પ્રમાણ બદલાય છે અને જો 70% જેટલી રકમ રોકડ અનામત પ્રમાણમાં રાખવાની થાય તો 700 રૂપિયા રોકડ અનામત પ્રમાણમાં રાખે 300 રૂપિયાનું ધિરાણ થશે. તો 300 રૂપિયાનું ધિરાણ કરી શકે તો 300 રૂપિયાનું શાકસર્જન કરી શકે, જેથી આ જે પ્રમાણ છે એ રોકડ અનામત પ્રમાણના કોન્સેપ્ટ સાથે સંકળાયેલું છે. એ જ રીતે જો એ પ્રમાણ ઘટાડી 30% કરી દેવામાં આવે 300 રૂપિયા રોકડ અનામત પ્રમાણ 700 રૂપિયાનું ધિરાણ કરી શકે. આમ આ કોન્સેપ્ટ પણ એની સાથે સંકળાયેલો છે. જે ઉચ્ચ શક્તિ નાણું છે એ અર્થતંત્રમાં અનેક રીતે ઉપયોગી જોવા મળે છે. ઉચ્ચ શક્તિ નાણાંની મદદથી અર્થતંત્રમાં જે પરિવર્તનો આવે છે એ પરિવર્તનો જાણી શકાય છે, કારણ કે ઉચ્ચ શક્તિ નાણું જ અર્થતંત્રમાં ઉથલ પાથલ લાવે છે. ટૂંકા ગાળામાં એ ઉચ્ચ શક્તિ નાણાં દ્વારા જ ફેરફારો થતા જોવા મળે છે અને આ નાણાંની જે ગતિવિધિ છે એ ગતિવિધિ પર ધ્યાન રાખવાથી એ અર્થતંત્રમાં જે પરિવર્તનો આવવાના છે એ પરિવર્તનો અંગે જાણકારી મેળવી શકાય છે. દેશની જે નાણાકીય નીતિ છે એ નાણાકીય નીતિ, નાણાકીય જથ્થો વગેરે બાબત અંગે પણ માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. નાણાકીય નીતિના ઘડતર અંગેના બાબતમાં આ ઉચ્ચ શક્તિ નાણું એ અગત્યનો ભાગ ભજવે છે. નાણાના જથ્થાના સંદર્ભમાં નિયંત્રણ કરવાના સંદર્ભમાં પણ આ ઉચ્ચ શક્તિ નાણું એ મહત્વનો ભાગ ભજવે છે. દેશમાં તેજી મંદીના ગાળામાં પણ ઉચ્ચ શક્તિ નાણું એ મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે આરોહ અવરોહની આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં જે આર્થિક પ્રવૃત્તિની ઉથલ પાથલ થાય છે એ ઉથલ પાથલોના સંદર્ભમાં આ ઉચ્ચ શક્તિ નાણું એ જાણકારીરૂપ સાબિત થાય છે. કારણ કે તેજીનો ગાળો આવશે કે મંદીનો ગાળો આવશે એ ઉચ્ચ શક્તિ નાણાંના ખ્યાલ દ્વારા, એની દેખરેખ દ્વારા આપણે જાણી શકીએ. અર્થતંત્રના સફળ સંચાલન માટે, દેશના આર્થિક વિકાસ માટે ઉચ્ચ શક્તિ નાણું એ શક્તિરૂપ નાણાંના સ્વરૂપમાં રાખી તેને યોગ્ય ઉપયોગ પણ કરી શકાય કે જેના દ્વારા પણ આપણને અર્થતંત્રને કેવા કેવા ફેરફારો આવશે તે સ્વીકારે અને આગળ એનું આયોજન કરી શકાય. ઉચ્ચ શક્તિ નાણાંના પ્રાપ્તિસ્થાન તપાસ્યા પછી અથવા તો ઉચ્ચ શક્તિ નાણું કેવું જોવા મળે છે તે જાણ્યા પછી તેમાં થયેલા ફેરફારોની જાણકારી મેળવ્યા બાદ આપણે વધુ આગળ જતા ઉચ્ચ શક્તિ નાણાંના સંદર્ભમાં, રિઝર્વ બેંકના સંદર્ભમાં આગળ નાણાં પુરવઠાને કયા કયા પરિબળો અસર કરે છે અથવા નાણું પુરવઠાઓ જે છે એ નાણાંના પુરવઠાને કેવી રીતે
અસર થાય છે, નાણાં પુરવઠામાં વધારો થાય કે ઘટાડો થાય, તો એ કયા પરિબળોને આધીન જોવા મળે છે? નાણાં પુરવઠામાં જે વધારો ઘટાડો થયો એની પાછળ કયા કયા કારણો જવાબદાર છે, આ જે બાબત છે એ નાણાં પુરવઠાના અસરકર્તા પરિબળો પર આધારિત છે. અને જે આ અસરકર્તા પરિબળો છે જેની આપણે નેક્સ્ટ એકમમાં ચર્ચા કરવાના છે. અસ્તુ.